અમરેલી પોલીસે બે લોકોની આંગે અટકાયત પર કરી છે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે કાયદાના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે કેટીવી ન્યૂઝ વાયરલ વિડીયો અંગે કોઈ પુષ્ટિ નથી કરતું તો કહી શકાય કે એક મહિલાને બીજા લગ્ન કરવા માટે થઈને ઢોર માર મારવામાં આવ્યો તાલિબાની સજા કરવામાં આવી ટીવી સ્ક્રીન પર કેટલાક દ્રશ્યો મેં તમને બતાવી પણ નથી શકતા કે આ મહિલા સાથે કેટલું ખરાબ વર્તન કરવામાં આવ્યું છે ગામ લોકોએ ભેગા થઈને આ મહિલાને ઢોર માર માર્યો હતો તેના વાળ ખેંચ્યા હતા તેના વાળ કાપી નાખવામાં આવ્યા હતા તેને લાકડી વડે ઢોર માર મારવામાં આવ્યો હતો અમરેલી પોલીસે આ ઘટનાને લઈને બે લોકોની અટકાયત પણ કરી છે મહિલાને મહિલાને તાલિબાની સજા આપતો આ આ સામે આવ્યો છે પિલર સાથે બાંધવામાં અને એક અમાનવીય કૃત્ય તેની સાથે કરવામાં આવ્યું તેને ઢોર માર મારવામાં આવ્યો તેના વાળ ખેંચવામાં આવ્યા તેના વાળ કાપી નાખવામાં આવ્યા અને લાકડી વડે આ મહિલાને ઢોર માર મારવામાં આવ્યો હતો તો અમરેલીના બાબરામાં તાલિબાની સજા આપતો આ એક વિડીયો નથી કરતું પરંતુ આ મહિલાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે કે એક મહિલાને કઈ રીતે ગામના લોકો અમરેલીના બાબરાની આ ઘટના સામે આવી છે કે જેમાં એક મહિલાને આ રીતે ઢોર માર મારવામાં આવ્યો

કુમાર એકંદરા જે ઘટના જોવા મળી રહી છે તેના કારણે અનેક ઘણા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે એકવીસમી સદીમાં આપણે જીવીએ છીએ અને તેવા સમયે આ પ્રકારની ઘટના જો આપણે છે સ્વાભાવિક છે કે જ્યારે ટેકનોલોજીનો યુગ અત્યારે ધમધમતો થયો છે તેવા પણ આ આ પ્રકારની માનસિકતા છે ખરેખર ગામની અંદર અનેક મહિલાઓ હતી તેમણે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે જો કે આ જે ઘટના જ્યારે થતી હતી તેવા સમયે અનેક ઘણા પ્રશ્નો એટલા માટે કે કેટલાક અસામાજિક તત્વો તો આ પ્રકારનું વર્તન કરે છે પરંતુ પૂર્વપતિના પરિવારજનો આ રીતે વર્તન કરે છે મહિલા સાથે અત્યાચાર કરી રહ્યા છે જરાય સાખી ન લેવાય તેવી આ ઘટના જોવા મળી રહી છે વારંવાર મહિલા સાથે આ પ્રકારની જ્યારે ઘટના જોવા મળતી હતી ત્યારે પરિવારજનોનો આક્રોશ અત્યારે જોવા મળી રહ્યો છે પોલીસ સ્ટેશન સુધી છે તાલિબાની સજા શા માટે આપવામાં આવી રહી છે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે સ્વાભાવિક છે કે એક મહિલાએ ક્યારેક કોઈ ગુનો કર્યો હશે તેમને સજા આપવાનું અચૂક પણ હોય છે પરંતુ આ પ્રકારનું વર્તન છે જરાય સાંખી ન લેવાય તેવું વર્તન છે જે મહિલા છે તેમના એવું કહેવાય રહ્યું છે કે તેમણે અન્ય વ્યક્તિ સાથે મેરેજ કર્યા છે તેના કારણે પૂર્વપતિના પરિવારજનોએ આ પ્રકારનું વલણ અપનાવ્યું છે આકરું વલણ અપનાવ્યું છે જે જરા યોગ્ય નથી જવાબદારો સાબે કેવા પગલા લેવાશે તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે કુમાર આ ઘટનામાં જ્યારે આપ દ્રશ્યોમાં છુઓ ત્યારે ખ્યાલ આવશે કે એક વ્યક્તિ છે એક પુરુષ છે જે ઢોર માર મારી રહ્યો છે અને બે મહિલાઓ છે જે

પહેલા મૃત્યુ પામ્યો હતો અને ત્યારબાદ આ ઘટના જોવા મળી રહી છે અચાનક છે તેમના પૂર્વપતિના પરિવારજનોએ તેમને એક્સેપ્ટ નથી કર્યા અને આ રીતે પોલીસ અત્યારે એક્શન મોડ આવી પહોંચી ચૂકી છે બે જેટલા લોકોની અત્યારે ધરપકડ કરવામાં આવી છે અન્ય જે બે લોકો છે તે અત્યારે ત્યાં નથી ઉપસ્થિત ત્યાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે કુમાર

સપોર્ટ કરે છે અને અહીંયા તો પરિસ્થિતિ એવી જોવા મળી કે મહિલા જ મહિલાની દુશ્મન બની ગઈ અને તેના જ કારણે અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે તે મહિલા કોણ છે તે પણ સવાલ છે પરિવારજનોમાંથી છે કે નહીં તે પણ સવાલ છે કે ગામની જ કોઈ મહિલા છે તે પણ સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે